નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચોથા પ્રકરણની અંદર જે આગળના ટોપિક એટલે કે સદીશનું સ્થાનાંતર અને દ્વિપરિમાણમાં એમનો વેગ અને તત્કાલીન વેગ છે કેવી રીતે સમજી શકાય એના માટે જોવાનું છે ચાલો મિત્રો તો આપણે સ્ટાર્ટ કરીએ પણ સ્ટાર્ટ કરતા પહેલાં થોડુંક કોઈને પ્રશ્ન હોય એટલા માટે આપણે થોડુંક એક્સ્ટ્રા જોઈ લઈએ કે દાખલા તરીકે આ એક્સ અક્ષ છે અને આ વાય અક્ષ છે હવે જો લાસ્ટ ટાઈમ સપોઝ આપણે સદીશ મે અહીંયા લીધેલો છે ધારી લો કે આ સદીશ એ છે આ ખૂણો સાઠ નો છે તો મારે શું લખાય કે સદીશ એ x અક્ષની ધન દિશા સાથે સદિશ a x અક્ષની ધન દિશા સાથે જો હું અહીં સમ ઘડી લખું સમ ઘડી દિશામાં 60 ખૂણો બનાવે છે એવું લખાય અથવા તો મારે જો અહીંયા હોય તો ખૂણો છે એનો મતલબ કે નેવું વત્તા નેવું વત્તા નેવું વત્તા આ ત્રીસ કારણ કે ટોટલ ત્રણસો સાહીઠ એટલે આપણે લાસ્ટ આવું કરેલું હતું ત્રણસો માંથી ત્રીસ બાદ કરીએ તો કેટલાનો ખૂણો થાય ત્રણસો નો એટલે આ વસ્તુ છે તમે ખાસ યાદ રાખજો દાખલા તરીકે હું એક બીજો સદીશ લઉં છું આ એક અક્ષ છે આ વાય છે અહીંયા ધારી લો કે આ ખૂણો ત્રીસ નો લઉં છું તો મારે જે ખૂણો બતાવવાનો છે એ જો વિષમ ઘડી દિશામાં લઉં તો વિષમ ઘડી દિશામાં અહીંથી આટલું ચાલવાનું અહીંયા સુધી તો તમને ખબર પડવી જોઈએ નેવું વધતા નેવું ત્રીસ કારણકે બાદ નથી કરવાનો કારણ કે હું જે તરફથી જાઉં છું એ તરફ ખૂણો આવી ગયો છે તો એકસો એસી વિષમ ઘડીમાં ખૂણો કેટલો થઈ ગયો બસો ને દસ ડિગ્રીનો ખૂણો થયો અહીંયા જુઓ મેં કેમ બાદ કર્યા કારણ કે હું જે રસ્તાથી ચાલતો આવતો તો એ રસ્તાથી ચાલતા ચાલતા અહીંયા પહોંચ્યો ત્યારે મેં જે ગણેલો છે અહીંયા સાઠનો ખૂણો આમાં છે એડ થયો નથી જ્યારે અહીંયા ત્રીસનો ખૂણો છે એડ થઈ ગયો છે એટલે જે ખૂણો ગણવા માટેના જે વેલ્યુ હતી એ ખૂણો ગણવા માટેની વેલ્યુ છે એ તમે તમારી રીતે સમજી શકો છો બરાબર છે મિત્રો તો એને જે લાસ્ટ લેક્ચરનું હતું એના માટે આ જરાક મેં તમને કીધું ચાલો ત્યાર પછી જોઈએ આપણે કે સમતલમાં ગતિ કરતા કણ માટે સરેરાશ વેગ કોને કહેવાય તો ધારી લો કે કોઈ સમતલની અંદર ગતિ કરતા કણ માટે એને એક્સ વાય નિર્દેશ ફ્રેમ પહેલાં લેવી પડે નિર્દેશ ફ્રેમ એટલે શું તો કે અવલોકનકાર જે સ્થળેથી અને જે પરિપ્રેક્ષ્યમાં અવલોકન કરે છે જે એને સેના તરીકે ઓળખવામાં આવે છે નિર્દેશ ફ્રેમ એટલે કે અવલોકનકાર જે સ્થળેથી અને જે પરિસ્થિતિમાંથી અવલોકન કરે એને નિર્દેશ ફ્રેમ તરીકે આપણે ઓળખીએ છીએ તો આવો એક નિર્દેશ ફ્રેમ માટેનો આપણે સ્થાન સદીશ લેવું હોય તો એના માટે ધારી લો કે મેં એક આ નિર્દેશ ફ્રેમ લીધેલી છે આ જે મેં નિર્દેશ ફ્રેમ લીધેલી છે એ નિર્દેશ ફ્રેમ ધારી લો કે આ એક્સ વાય સમતલ છે આ સમતલનો આ ઉગમ બિંદુ ઓ છે આ ઉગમ બિંદુની સાપેક્ષે આ સ્થાન સદિશ આર છે અને આ સ્થાન સદિશ આર છે એનું આ બિંદુ પી તો અહીંયા હું જે સ્થાન સદિશ છે એ સ્થાન સદિશને અહીંયા મને ઉપર દર્શાવેલો છે એ સ્થાન સદિશ મારે જો વ્યવસ્થિત નજીકમાં દર્શાવીએ તો ધારી લો કે આ સ્થાન સદિશ અહીંયા હું લખું છું સ્થાન સદિશ આર અને એને આપણે તીર વડે દર્શાવીશું એટલે ધારી લો કે આ પી બિંદુ છે એનો બોલો એક્સ યામ કેટલો થઈ ગયો હશે એક્સ અને વાય આમ કેટલો થયો હશે વાય આ પી બિંદુના યામ થઈ ગયા બરાબર તો આ એક્સ વાય નિર્દેશ ફ્રેમ છે એ નિર્દેશ ફ્રેમની અંદર પી નો મારે સ્થાન સદિશ લખવો હોય તો શું લખી શકાય બોલો સદીશ આર બરાબર એક્સ આઈ પ્લસ વાય જે મારે શું લખી શકાય જો સદીશ પી નો કેટલો છે એક્સ અને વાય તો બોલો મારે સ્થાન સદીશ આર બરાબર કેવો લખી શકાય એક્સ આઈ પ્લસ વાય જે જ્યાં એક્સ એ સદીશ આર નો એક્સ ઘટક એટલે કે એક્સયામ અને વાય એ સદિશારનો વાય એક્સ ઉપરનો ઘટક એટલે કે વાય આમ છે એટલે કે કરણના શું થઈ ગયા એક્સ અને વાયમ યાદ રાખજો કોઈ પણ સ્થાન સદિશને આપણે આવી રીતે ત્રિપરિમાણમાં હોત તો એક્સ આઈ પ્લસ વાય જે પ્લસ ઝેડ કે વડે આપણે એને દર્શાવત ચલો ત્યાર પછી આ તો સ્થાન સદિશની વાત થઈ હવે આપણે જાણી લો કે કણ ગતિ કરતો કરતો આગળ વધે છે અને કણ ગતિ કરતો કરતો આગળ વધતો હોય એ વખતે કઈ ઘટના બને તો એના માટે જો આકૃતિ કે ધારી લો કે આકૃતિમાં પહેલા કણ જો આ ઘાટી રેખા વડે એટલે કે બ્લુ રેખા વડે છે એનો ગતિપથ દર્શાવ્યો છે કણ ગતિ કરતો 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 આ બિંદુ પાસે આવ્યો ત્યારે મેં એનો સ્થાન સદીશ લીધો આર અને પી પાસે આવ્યો ત્યારે મેં લીધો આર ડેસ તો સ્થાનાંતર સદિશ કેટલો થઈ જાય ડેલ્ટા આર થઈ જાય સ્થાનાંતર સદિશ થઈ જશે એનો ડેલ્ટા આર થશે તો આમ એનો સ્થાનાંતર સદિશ થયો આ સ્થાનાંતર સદિશ આ આપણે ઉપર તીર દોરી દઈએ તો સ્થાન સદિશ આર ડેસ આ ડેલ્ટા આર ડેસ તો હવે ધારી લો કે આ જે આકૃતિ આપણને આપી છે એ આકૃતિ એની અંદર કણ ગતિ કરે છે અને ગતિ કરતો કરતો કણ ટી અને ટીડેસ સમયે અનુક્રમે ક્યાં ક્યાં પહોંચે છે પી અને ટીડેસ પર પહોંચે છે એટલે કે ટી સમયે ક્યાં છે પી પાસે અત્યારે આ જે સમય એને હું ધારી લો કે કહું છું ટી અને આ જે સમય છે એને નામ આપું છું ટીડેસ તો ટી અને ટીડેસ સમયે એ ગતિ કરી અને અલગ અલગ બિંદુ પર પહોંચે તો બોલ કણનું સ્થાનાંતર કેટલું તો સ્થાનાંતર એટલે બોલો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન તો જો આ સ્થાનાંતર સદિશ થઈ ગયો શું થઈ ગયો ડેલ્ટા આર તો એનો સ્થાનાંતર સદીશ ડેલ્ટા આર બરાબર અંતિમ સ્થાન અંતિમ સ્થાન કેટલું છે આર ડેસ માઇનસ પ્રારંભિક સ્થાન કેટલું છે આર તો બોલો એનો સ્થાનાંતર સદી શું થઈ ગયો ડેલ્ટા આર આ ડેલ્ટા આર બરાબર શું તો કે અંતિમ સ્થાન સદીશ અંતિમ સ્થાન સદી કેટલો છે આર ડેસ અને પ્રારંભિક સ્થાન છે સદીશ છે આર તો બોલો આની દિશા ક્યાં તરફ છે જો અહીંયા જોઈ શકાય છે કે એને આપણે જો દિશા જોઈ હોય તો એ દિશા પીથી પીડેસ તરફની છે એની જે દિશા આપણે જોવા જઈએ તો એની દિશા છે પીથી પીડેસ તરફની કારણ કે જો આ અંતિમ માઇનસ પ્રારંભિક બોલો કણ તો જો આ કરસર ચાલે એમ ચાલેલો છે પરંતુ એનું સ્થાનાંતર તો આમ સીધું હોય કે નહીં તો સ્થાનાંતર સદીશ ક્યાંથી ક્યાં તરફ આવ્યો પીથી પીડેસ તરફ એનો સ્થાનાંતર સદિશ થયો હવે આ સમીકરણ છે એને મારે જે ઘટકના સ્વરૂપમાં દર્શાવવું હોય તો શું લખાય તો જુઓ આ પીના ઘટક કેટલા છે ઉપર લખેલા છે ને એક્સ આઈ અને વાય જે તો પી ડેશના શું થઈ જાય એક્સ ડેસ આઈ પ્લસ વાય ડેસ જે તો જો મારે આના ઘટક સ્વરૂપે લખવા લખાવું હોય તો ઘટક સ્વરૂપે લખવા માટે ડેલ્ટા આર બરાબર શું લખાય આ ડેલ્ટા આર ડેલ્ટા આર બરાબર આર ડેસ बोलो आर डेस के एक्स डेस तो मारे प्लस ना स्वरूप में लख तो एक्स डेस j वायस जे तो जो डेल्टा आर बराबर आ सदिश आर डेस आर डेस आम थी गया एक्स डेस आई प्लस वाय डेस जे माइनस आर आर स्थान सदिश तो के एक्स आई प्लस वाई जे ચાલો હવે જો આમના સ્થાન સદીશો આપણે લખેલા છે તો અમારે બાદબાકી કરવી કરવી તો મારી બાદબાકી બાકી કેવી થશે તો એ બાદબાકી કરવા માટે થઈ અને આપણે જોઈએ તો એ બાદ બાકી લઈએ ત્યારે એ બાદબાકી આપણે જે ગણતા હોઈએ છીએ ત્યાર વખતની જે બાદ બાકી છે એ બાદ બાકીમાં હું આવું કંઈક લખી શકું કે ભાઈ ડેલ્ટા આર બરાબર એક્સ ડેસ આઈ માઇનસ એક્સઆઈ શું લખી શકું એક્સ ડેસ આઈ માઇનસ વત્તા વાય ડેસ જે માઇનસ વાય જે આવું લખી શકાય એટલે કે આઈ માંથી આઈ બાદ કરો વત્તા જેમાંથી જે બાદ કરો તો આવું થઈ જાય તો આટલો ભાગ છે આટલા ભાગને હું શું કહું ડેલ્ટા એક્સ આય કહું આટલા ભાગને શું કહું ડેલ્ટા વાય જે કહું તો શું થયું જુઓ કે સદી સાર બરાબર ડેલ્ટા એક્સ આઈ કેવી રીતે આવ્યો અહીંથી સમજણ પડી કારણ કે એક્સમાંથી એક્સ બાદ ઘટક બાદ કર્યો વાયડેસમાંથી વાય બાદ કર્યું ડેલ્ટા એક્સ આય તો ડેલ્ટા એક્સે શું છે બોલો ડેલ્ટા એક્સે શું છે એક્સ ડેસ માઇનસ એક્સ અને વાય ડેસ માઇનસ વાય છે આમ કોઈપણ કણ જે ગતિ કરે છે ગતિ કરતા કણ માટે આપણે એનો મૂલ્ય છે એ કેવી રીતે સ્થાન સદી સ્થાનાંતર સદી છે મેળવી શકાય ચાલો મિત્રો આગળ જોઈએ તો સરેરાશ વેગ કોને કહેવાય સરેરાશ વેગની વ્યાખ્યા શું છે તો કે ભાઈ સરેરાશ વેગ એટલે પદાર્થનું સ્થાનાંતર અને તેને અનુરૂપ જે સમયગાળો છે એના ગુણોત્તરને સરેરાશ વેગ કહેવાય પદાર્થનું સ્થાનાંતર અને એને અનુરૂપ જે સમયગાળો છે સમયગાળાનો બેનો ગુણોત્તર એને સરેરાશ વેગ તરીકે ઓળખવામાં આવે છે યાદ રાખજો સરેરાશ વેગ એ પહેલાંથી છેલ્લા સુધીનું દર્શાવે છે જો આપણું ઉદાહરણ છે એ જોઈએ દાખલા તરીકે હવે તો ખબર પડી જ ગઈ છે કે આ સુરત છે અને આ ભાવનગર છે તમે બોલો ગતિ કરીને આમ ગયા પરંતુ તમારું સ્થાનાંતર તો આ દિશામાં જ થયું એટલે ગતિપાથ ખરેખર સ્થાનાંતર સ્થાનાંતર દર્શાવતો ન પણ પણ હોય તમારું આમ થયું છે તમે આમાં તો કોઈ સંજોગોમાં ચાલ્યા જ નથી પણ સાંજે તમે સુરત હતા અને સવારમાં ભાવનગર પહોંચ્યા ભલે તમે ગમે તે રસ્તેથી ગયા છો તમારું સ્થાનાંતર તો અંતિમ અને પ્રારંભિકને જોડતો સદીસ જ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે સપોઝ તમે અહીંયાથી રાત્રે બાર વાગ્યે છે નીકળ્યા અને અહીંયા સવારે આઠ વાગ્યે પહોંચ્યા છો એટલે કે તમે આઠ કલાકની મુસાફરી કરી આ આઠ કલાકની મુસાફરી દરમિયાન તમે ધારી લો કે ચારસો કિલોમીટર અંતર કાપ્યું છે તો આઠ કલાકની મુસાફરી દરમિયાન તમે કાપેલું અંતર ચારસો કિલોમીટર છે તો તમારી ઝડપ કેટલી થઈ ગઈ પચાસ કિલોમીટર પ્રતિ કલાક કહેવાય પણ એ તો તમારી ઝડપ ક્યાં આ વક્રાકાર માર્ગે હતી પરંતુ તમારો વેગ વેગ એટલે શું કહેવાય તો કે ભાઈ વેગ એટલે સ્થાનાંતરના છેદમાં સમય હવે તમે જે વેગ છે એ સ્થાનાંતર ધારી લો કે આ સ્થાનાંતર સો કિલોમીટર છે તો તમે સો કિલોમીટર કેટલા છે તો તમારું સરેરાશ વેગ કેટલો હતો બાર પોઈન્ટ પાંચ કિલોમીટર પણ એ ક્યાં હતો આ દિશામાં તો જે દિશામાં તમે તો ખરેખર ચાલ્યા જ નથી એટલે યાદ રાખજો જે સરેરાશ વેગ અને આ જે બધું આપેલું છે તે આપણે કેવી રીતે મેળવી શકાય તો કે ભાઈ અંતિમ માઇનસ પ્રારંભિક એટલે જે સમયગાળાની વાત કરીએ એ સમયગાળા અનુરૂપ તમે લખી શકો તો મિત્રો મારે સરેરાશ વેગ જોઈતો હોય તો જો સરેરાશ વેગને શેના વડે દર્શાવે છે વી બાર વડે સરેરાશ વેગને વી બાર વડે દર્શાવવામાં આવે છે ચાલો જોઈએ સરેરાશ વેગ એટલે શું તો કે સરેરાશ વેગ એટલે ડેલ્ટા છેદમાં ડેલ્ટા સ્થાનાંતર ને છેદમાં હવે બોલો ડેલ્ટા આર આપણો કેટલો હતો તો કે ભાઈ ડેલ્ટા આર હતો ડેલ્ટા એક્સ આઈ વત્તા ડેલ્ટા વાય જે ના છેદમાં સમયગાળો ડેલ્ટા ટી ચાલો આને છેદ વિભાજન કરી દઉં તો શું લખાય ડેલ્ટા ના છેદમાં ડેલ્ટા ટી આય વત્તા ડેલ્ટા વાય ના છેદમાં ડેલ્ટા ટી જે ચલો મિત્રો અંતરનું સમય સાપેક્ષ વિકલન અંતરનું આ ટૂંકમાં અને અંતરના છેદમાં સમય એટલે શું કહેવાય વેગ કહેવાય તો બોલો હું આવું લખી શકું કે સરેરાશ વેગ બરાબર અંતરના છેદમાં સમય એટલે વેગ એટલે કે વેગનો કેવો ઘટક છે એક્સ ઘટક વેગનો એક્સ ઘટક એટલે એને વી એક્સ પણ સરેરાશ લખું છું વત્તા વાય વેગનો વાય ઘટક વી વાય પણ કેવું છે સરેરાશ વી વાય જે આમ સરેરાશ વેગની દિશા ક્યાં મળે છે ડેલ્ટા આરની દિશામાં સ્થાનાંતર સદિશની દિશામાં વેગ મળે છે જો જ ભાવનગર સુરતવાળા ઉદાહરણની અંદર આપણે જે દિશામાં ગતિ કરીએ દિશામાં ક્યાંય મને વેગ મળ્યો જ નથી એટલે કે લખી શકાય શું લખી શકાય કે સરેરાશ વેગ સરેરાશ વેગની દિશા મને ક્યાં મળે છે તો કે સ્થાનાંતર સદિશ ડેલ્ટા આર ની દિશામાં જ ડેલ્ટાની જ મળે છે આમ સરેરાશ દિશા એ સ્થાનાંતર સદિશની દિશામાં આપણને મળતું હોય છે મિત્રો ત્યાર પછી જોઈએ તો આપણે જોવું છે કે યોગ્ય આકૃતિ દોરી તત્કાલીન વેગ કોને કહેવાય અને એનું સૂત્ર છે એ મેળવવાનું છે ચાલો જુઓ તો આપણે મેં અહીંયા જુદી જુદી ચાર આકૃતિઓ દર્શાવેલી છે આ જુદી જુદી ચાર આકૃતિઓ શું દર્શાવે છે કે જુઓ પહેલી આકૃતિ મને એવું કહે છે પહેલી આકૃતિ શું કહે છે કે મેં જે સમયગાળો લીધેલો છે એ સમયગાળો વધારે છે જુઓ આર અને આર વન વચ્ચે અંતર મોટું છે બીજી આકૃતિમાં મેં સમયગાળો થોડોક ઓછો કર્યો તો જો સ્થાનાંતર ઓછું થઈ ગયું ત્રીજી આકૃતિમાં એના કરતાં પણ સમયગાળો ઓછો કર્યો અને ચોથી આકૃતિમાં તમે અતિ સૂક્ષ્મ એટલે કે લગભગ આ બે નહીં પણ એક જ છે એવું કહી દીધું તો તમે જુઓ આ આ ડેલ્ટા આર જુઓ અહીંયા આ બ્લુ લાઇન અને આ બ્લેક લાઇન વચ્ચેનો ગેપ થોડોક વધારે છે અહીંયા જો એની વચ્ચેનો ગેપ થોડોક ઘટી ગયો અહીંયા જો લગભગ એની એકદમ નજીક આવી ગયો અને અહીંયા તો જુઓ બે ક્યાં આવી ગયા એક જ દિશામાં આવી ગયા એનો મતલબ શું થયો કે હું તમને બીજી રીતે પણ સમજાવું દાખલા તરીકે આપણું જૂનું જાણીતું ઉદાહરણ કે આપણે આ સુરત થી ભાવનગર ગયા હું અહીંયા બાર વાગ્યે રાત્રે હતો સવારે આઠ વાગ્યે પહોંચ્યો તો મારો સ્થાનાંતર સદીશ જો આ દિશામાં આવ્યો પણ ધારી લો કે હું સવારે ચાર વાગ્યે વાત કરું તો સવારે ચાર વાગ્યે હું આટલે છું તો બોલો મારો સ્થાનાંતર સદિશ ક્યાં આવ્યો જો જેમ જેમ મેં સમયગાળો ઓછો કર્યો તો મારો સ્થાનાંતર સદિશ મારા ગતિપથને નજીક આવતો ગયો તારી લો કે આ ચા ચાર વાગ્યાની વાત કરી હવે હું બે વાગ્યે વાત કરું તો બે વાગ્યે આટલે છું તો જો અહીંયા મારો સ્થાનાંતર સદીશ આવી રીતે આવ્યો અરે એક વાગ્યે વાત કરું તો સપોઝ એક વાગ્યે હું આટલે છું તો જો મારો સ્થાનાંતર સદીશે ક્યાં આવી ગયો વેગની દિશામાં જ આવી ગયો એનો મતલબ કે મારો વેગ અને ઝડપ બે એક જ થઈ ગઈ ટૂંકમાં જેમ જેમ સમયગાળો ઓછો ને ઓછો લેતો ગયો તેમ તેમ મારા વેગની સ્પષ્ટ દિશા મળતી ગઈ કે મને ખરેખર બાર વાગે અહીંયા હતા અને આઠ વાગ્યા અહીંયા પહોંચી ગયા તેમાં મને કંઈ મારો રસ્તો ખબર ન પડી પરંતુ જેમ જેમ સમયગાળો ઓછો ને ઓછો લેતો જાવ તેમ તેમ મારા જે વેગ વિશે મને સ્પષ્ટ માહિતી છે મળતી જાય છે તો મિત્રો અહીંયા જોઈ શકાય છે કે ભાઈ પદાર્થનો સરેરાશ વેગ પદાર્થનો મારે સરેરાશ વેગ જોઈતો હોય તો પદાર્થનો સરેરાશ વેગ એટલે કે વી બાર વી બાર બરાબર શું લખાય ડેલ્ટા આર ના છેદમાં ડેલ્ટા ટી છે આવું હું કહી શકું બરાબર એનો મારો સ્થાનાંતર સદી સરેરાશ વેગ થઈ ગયો હવે જુઓ સમયગાળો શૂન્ય તરફ લઈએ એટલે કે સમયગાળો છે ખૂબ જ નાનો નાનો લેતા જઈએ સમયગાળો નાનો લેવા માટેનો સંકેત છે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો આ યાદ રાખજો અને શું વંચાય લિમિટ આ એમ છે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો એટલે કે સમયગાળો શૂન્ય નહીં પરંતુ શૂન્યની નજીકનો એટલે આમ જેમ જેમ સમયગાળો ખૂબ નાનો નાનો જો મેં કીધું ને બાર વાગ્યા કરતાં ચાર વાગ્યા ચાર વાગ્યા કરતાં બે વાગ્યા બે વાગ્યા કરતાં એક વાગ્યા જોયું તો આપણને છે એ તત્કાલીન વેગ મળતો ગયો તો કારણ કે હું સમયગાળો ઓછો કરું એમ કરતાં કરતાં ધારી લો કે બે સેકન્ડનો જ સમયગાળો લઉં આ તમે કલાકનો લીધો તો પણ હું બે સેકન્ડનો સમયગાળો લઉં તો એ વખતે મારી જે ઝડપ છે એ જ મારો વેગ થઈ જાય એટલે કે જે તત્કાલીન તત્ એટલે તે કાલ એટલે સમય તે સમયનો વેગ એને શું કહેવાય તત્કાલીન વેગ કહેવાય તો મને શું મળે છે એનો તત્કાલીન વેગ મળતો જાય છે અને ભાઈ તત્કાલીન વેગ લેવો હોય તો આજે એવરેજ હતું સરેરાશ હતું એ સરેરાશ નીકળી જાય છે અને ખાલી શું મળે છે સદીશ વી લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો ડેલ્ટા આર ના છેદમાં ડેલ્ટા એટલે મોટો સમય છે પણ જ્યારે લિમિટ લેવામાં આવે ત્યારે ડેલ્ટા ડેલ્ટા મટીને શું બની જાય ડી એટલે કે ડી આર બાય ડી ડીઆર બાય એટલે કે આને આર ડોટ વડે પણ દર્શાવાય હા આર ડોટ અને આને શું કહેવાય યાદ રાખજો શું કહેવાય અંતરનું સમય સાપેક્ષ આ તમારી જાણ ખાતર મેં લખ્યું છે કે એને શું કહેવાય અંતરનું સમય સાપેક્ષ વિકલન અને ભાઈ અંતરનું સમય સાપેક્ષ વિકલન એટલે જ શું મને આપે વેગ આપે તમે વિકલનની અંદર ભણી ગયા છો ખાસ યાદ રાખજો કે અંતરનું સમય સાપેક્ષ વિકલન મને શું આપે છે વેગ આપે છે હવે જુઓ તમે આકૃતિઓ પહેલી બીજી ત્રીજી ચોથી આ બધી જ આકૃતિઓ આપેલી છે એ આકૃતિ ઉપરથી જોઈ શકાય છે કે ભાઈ લક્ષ એટલે કે લિમિટ લિમિટને ગુજરાતીમાં શું કહેવાય આ લક્ષ લક્ષની પ્રક્રિયા જુઓ અહીંયા મેં તમને જે ઉદાહરણથી સમજાવી હતી સુરત ભાવનગર અહીંયા જુઓ સમયગાળો જેમ જેમ ઓછા લેતા ગયા તેમ તેમ જો છેલ્લી આકૃતિ જુઓ ડી આકૃતિ કે તમે જ્યાં સ્પર્શક દોરી દીધો છે હવે તો એ ગતિમાર્ગને દોરેલો સ્પર્શકની દિશામાં જ આવી જાય છે તો આકૃતિઓ પરથી જે લિમિટેશનની પ્રક્રિયા છે એ લિમિટેશનની પ્રક્રિયાઓ ખૂબ જ સરળતાથી આપણે જોઈ શકીએ છીએ આ બધી જ આકૃતિની અંદર જે બ્લુ લાઇન છે એ હું છે પદાર્થનો ગતિપથ છે અને આ ગતિપથની ની અંદર જોઈ શકાય છે કે ટી સમયે કણ ક્યાં છે પી પાસે છે અને ત્યાર પછી પી વન બિંદુ પી ટુ બિંદુ પી થ્રી અનુક્રમે ડેલ્ટા ટી વન ડેલ્ટા ટી ટુ અને ડેલ્ટા ટી થ્રી સમયના એના શું બતાવે છે સ્થાન દર્શાવે છે જો ફરીથી આપણે આકૃતિ ઉપર જઈએ તો આકૃતિ જુઓ અહીંયા જોઈ શકો છો કે પી વન ત્યાર પછી પી ટુ પછી પી થ્રી આ પી વન પી ટુ પી થ્રી આ અહીંયા જે પહેલી વખતે સમય છે એને ડેલ્ટા ટી વન કીધો બીજી વખતનો સમય છે એને ડેલ્ટા ટી ટુ કીધો ત્રીજી વખતનો સમય છે એને શું કીધું ડેલ્ટા ટી થ્રી એટલે કે અમે સમયગાળો જો ઓછો ને ઓછો કરતો ગયો અને જેમ જેમ સમયગાળો ઓછો ને ઓછો કરતા જઈએ તેમ તેમ એના વેગ વિશે આપણને સ્પષ્ટ માહિતી મળતી જાય છે એટલે કે થોડા 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 સમયના અંતે એ પદાર્થનું સ્થાન દર્શાવે છે તો ડેલ્ટા ટી સમયમાં પદાર્થે કાપેલું સ્થાનાંતર ડેલ્ટા આર વન છે ડેલ્ટા ટી ટુ સમયમાં કાપેલું સ્થાનાંતર ડેલ્ટા આર ટુ છે અને ડેલ્ટા થ્રી સમયમાં પદાર્થનું સ્થાનાંતર કેટલું છે ડેલ્ટા આર થ્રી છે આમ જુઓ પહેલી બીજી ત્રીજી આકૃતિ એમાં આપણે શું કરતા ગયા સમય જેમ બને એમ ઓછો લેતા ગયા એનો મતલબ કે ટી વન સમયગાળો મોટો છે એના કરતાં ટી સમયગાળો નાનો છે એના કરતાં ટી થ્રી સમયગાળો નાનો છે આમ જેમ 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 પદાર્થનો સમયગાળો ઓછો ને ઓછો લેતા ગયા તેમ તેમ એના વેગની માહિતી આપણને વધારે ને વધારે મળતી ગઈ એટલે કે અને એ વેગ ક્યાં વી ગયો સરેરાશ વેગની દિશામાં ઉદાહરણ પેલું યાદ કરો મેં તમને ત્યારે જે કીધું તે આઠ વાગ્યેની દિશા કરતાં ચાર વાગ્યાની દિશા નજીક હતી એના કરતાં છે બે વાગ્યાની દિશાના જગ્યા એના કરતાં એક વાગ્યાની દિશા જુઓ જે દિશામાં આપણે ગતિ કરતા હતા એ જ દિશામાં આપણે ચાલવા લાગ્યા હતા એનો મતલબ શું થયો હું જો સમયગાળો ઓછો ને ઓછો કરતો ગયો ને ટેન્સ ટુ નો મતલબ કે ઓછો ને ઓછો આ હું જેમ 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 સમયગાળો ઓછો ને ઓછો કરતો ગયો તેમ તેમ મારો સ્થાનાંતર સદીશ પણ ઓછો ને ઓછો થતો ગયો અને જેમ જેમ સ્થાનાંતર સદીશ ઓછો ને ઓછો થતો ગયો તેમ તેમ મને ક્યાં મળી ગયો ગતિપથના સ્પર્શકની દિશામાં મળ્યો મને ક્યાં મળ્યો છે ગતિપથના સ્પર્શકની દિશામાં મળ્યો છે અને આમ યાદ રાખજો ગતિપથના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક ગતિપથના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે એનો વેગ દર્શાવે અને છે એની ગતિની દિશામાં એનો મતલબ કે પદાર્થના ગતિપથ ઉપર હું ગતિ ગતિપથ ઉપર કોઈ પણ બિંદુ સ્પર્શક દોરું દાખલા તરીકે અત્યારનો આ ગતિપથ આમ છે આ બિંદુએ હું સ્પર્શક દોરું તો આ સ્પર્શક આમ ગયો અહીંયા સ્પર્શક દોરું તો જો આ બધે બધા શું દર્શાવે છે કે ગતિપથ પર કણનું સ્થાનાંતર કઈ દિશામાં છે અને એની ગતિની દિશા આ બિંદુ પાસે ઉપર તરફ છે આ બીજા બિંદુ પાસે આ તરફ છે એનો મતલબ કે પદાર્થના ગતિપથના કોઈ પણ બિંદુ એ તેનો વેગ ધારી લો કે આને હું એક નંબરનું બિંદુ કહું આ બે નંબરનું બિંદુ છે તો આ બિંદુ પાસે વેગ ક્યાં તો મારે આમ સ્પર્શક દોરવાનો તો વેગ ક્યાં હોય સ્પર્શકની દિશામાં હોય અને જે દિશામાં વેગ હોય એ દિશામાં જ ગતિ હોય કારણ કે ક્ષણિક ગતિ છે અને માટે જો મારે તત્કાલીન વેગનું મૂલ્ય લખવું હોય તો તત્કાલીન વેગ હું શું લખી શકું કે ભાઈ તત્કાલીન વેગ વી બરાબર તત્કાલીન વેગ વી બરાબર શું લખી શકાય તો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો ડેલ્ટા આર ના છેદમાં ડેલ્ટા ટી એટલે કે ડી આર ના છેદમાં ડીટી કહેવાય આમ આ થિયરી છે તમારે સમજવા માટે છે તૈયાર તમને સમજાય એટલા માટે આપેલી છે આ તમારે છે તૈયાર કરવાની નથી પણ આટલી આપણને ખબર પડી જોઈએ કે જેમ 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 સમયગાળો છે ઘટાડતા જઈએ તેમ તેમ એના વિશે વધારે ને વધારે માહિતી છે મળતી જતી હોય છે ચાલો મિત્રો ત્યાર પછી એક અગત્યની થિયરી છે અને અગત્યની થિયરી એ છે કે ભાઈ વેગને એના સદીશોના ઘટકોના સ્વરૂપે મેળવી અને એના ખૂણો જે આપેલો છે જો અહીં આકૃતિની અંદર આપણે ખૂણો આપી દીધેલો છે એના ઘટકો એના ખૂણાના સ્વરૂપમાં મેળવવાના છે એના જે ઘટકો છે એ ઘટકોને આપણે કયા સ્વરૂપમાં મેળવવાના છે એના ખૂણો કેવો છે ખૂણાના સ્વરૂપમાં એના ઘટકો મેળવવાના છે ચાલો મિત્રો તો જોઈએ કે પહેલું જોઈએ કે ભાઈ તત્કાલીન વેગ તત્કાલીન વેગ હવે આપણે તત્કાલીન તત્કાલીન નહીં લખીએ ખાલી વેગ લખીશું માત્ર વેગ લખેલો હોય તો શું સમજીશું કયો વેગ છે એનો તત્કાલીન વેગ છે શું તો બોલો તત્કાલીન વેગનું સૂત્ર હું શું લખી શકું વેગ વી બરાબર ડી આર બાય ડી તમને વિકલન અને સંકલનના ત્રીજા ચેપ્ટરની અંદર જે સમજાવ્યું છે બરાબર પરફેક્ટ પાછું જોઈ લેજો અને સંકલન વિકલનમાં ખબર ન પડે તો મને પૂછી લેજો તો હું ફરીથી તમને સમજાવી દઈશ પરંતુ આ તમારે વિકલન તો ફરજિયાત કરવું જોઈશે તો આમ મને તત્કાલીન વેગ મળી ગયો હવે આ જે તત્કાલીન વેગ છે એ તો કયા સ્વરૂપે હતો જો હું ડેલ્ટાના સ્વરૂપમાં લખું તો મારે શું લખવું પડે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો અને લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો તો ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી ટીઆઈ વત્તા ડેલ્ટા વાયના છેદમાં ડેલ્ટા ટી જે હું આવું લખી શકું પરંતુ મેં લિમિટ લીધેલી છે તો આ સમીકરણને હું બંને બાજુએ આપી દઉં લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો શું લખાય ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી આઈ વત્તા લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો ડેલ્ટા વાયના છેદમાં ડેલ્ટા ટી પરંતુ બોલો લિમિટ લેવામાં આવે તો આવું થઈ ગયું ડીસના છેદમાં ડીટીઆઈ વત્તા ડી વાયના છેદમાં ડીટી વેગનો આ એક્સ દિશામાંનો ઘટક થઈ ગયો આ વેગનો વાય દિશામાં ઘટક થઈ ગયો હજુ અહીંયા જે તમને ક્યારેક આગળ લખેલો હોય કે મેં અહીંયા પાછળ લખેલો છે એનું કોઈ બહુ ઇસ્યુ રહેતો નથી અને માટે બોલો આ શું થઈ ગયો વેગનો એક્સ દિશામાંનો ઘટક એટલે કે આ થઈ ગયો વેગનો ઘટક એટલે શું કહેવાય એને સ્વરૂપે એને લખી શકાય છે બરાબર હવે આ એનો વેગના ઘટકના મૂલ્ય થયા હવે મારે આની દિશા શોધવી છે ચાલો શરૂ મૂલ્ય શોધવું છે તો ચાલો કોઈ પણ સદીશ મૂલ્ય કયા સ્વરૂપે હોય ચલો ભાઈ વેગનું મૂલ્ય મારે લેવું હોય તો બોલો કોઈ પણ સદીશનું મૂલ્ય એના ઘટકોના વર્ગના સરવાળાના વર્ગ મૂળ જેટલું હોય છે એટલે કે વીએક્સ સ્ક્વેર પ્લસ વીવાય સ્ક્વેર જેટલું એ વેગનું મૂલ્ય હોય છે ચાલો તથા મારે આના વેગની દિશા શોધવી છે તો તથા સદીશ વેગ વી છે એની દિશા શોધવી છે તો સદીશ વેગ વી ની દિશા ખૂણા ના સ્વરૂપમાં ખૂણા થી સ્વરૂપમાં ચાલો જુઓ અહીંયા આ વેગ છે પહેલા કાણ આમ જતો હતો અને પછી થોડા સમય પછી ઉપર તરફ જતો હોય તો મેં એનો ઘટક ક્યાં લીધો છે વાય દિશામાં ઘટક અને બે વચ્ચેનો ખૂણો ધારી લો કે મને કેટલો મળી ગયો ઠીટા તો બોલો આને આધારે હું શું લખી શકું ટેન ઠીટા બરાબર સામેની બાજુના છેદમાં પાસેની બાજુ પરિણામે ટેન ઠીટા સામેની બાજુ છે એ વી વાય છે અહીંયા વી એક્સ યાદ રાખજો જ્યારે દિશા શોધતા હોઈએ ત્યારે આઈ જે લઈ શકાતા નથી વાય ના છેદ માં વીએક્સ લખાય આમ તો આ શું દર્શાવે છે આપણને કે આની મદદથી આપણે એવું લખી શકીએ કે આકૃતિમાં

દર્શાવેલ છે આમ કોઈ પણ સદીશ એ કોઈ પણ સદીશ માટે એનો વેગ છે એના ઘટકો પણ પાડી શકાય એનું મૂલ્ય પણ મેળવી શકાય છે તો મિત્રો આજના લેક્ચરની અંદર જે આપણે ભણ્યા છીએ એને ખૂબ તૈયાર કરજો વાંચજો વિકલનની જે વાત થઈ છે વિકલનની વાત પણ તમે યાદ રાખજો અને ન સમજણ પડે તો પાછું મને પૂછી લેજો